लेसन नंबर 18 पंगुं लंगयते गिरिम पाठ बनीसु जे तमारी बुक पेज 121 पेज पर आपेलो छे तमे पाठ मा ध्यान आपशो। तेनो प्रकार छे रेखा चित्र संकलित पंगुं लंगयते गिरिम एक व्यक्त करतु आ रेखा चित्र छे। अरुणिमा नामनी राष्ट्र कक्षानी वॉलीबॉल खेलाड़ी ने लूटारावो रात्रे ट्रेन माथी फेंकी दे छे। एज वखते सामेथी आवती ट्रेन नीचे एनो पग कपाई जाय छे। आवी विकट परिस्थितिमां हिम्मत हार्या હવે હું સહન કરી લઈશ કે એને બે
માટે પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી ત્યારે કેટલાક બદમાશોએ તેને સોનાની ચેન ખેંચવા પ્રયાસ કર્યો હતો કે કેટલાક બદમાશો ઊંચા લપંગાઓ હતો તેમને તેની સોનાની ચેન ખેંચવા પ્રયાસ એટલે તે પ્રયત્ન કર્યો હતો ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની પણ કોઈએ તેનો વિરોધ ન કર્યો ડબ્બામાં બીજા માણસો પણ બેઠા હતા પરંતુ કોઈએ તેનો વિરોધ ઉઠાવ્યો નહીં કોઈએ એમને અટકાવ્યા નહીં વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવી રહેલી અરુણિમાએ સામી લડત આપી કે વોલીબોલની રાષ્ટ્રકક્ષાની એટલે કે રાષ્ટ્રીય સ્તરની રમતવી એટલે કે ખેલાડી વોલીબોલની રાષ્ટ્રકક્ષાની જે રમતવી જે ખેલાડી છે તેવી અરુણિમાએ સામી લડત આપી તે એ ચોરો અને લપંગાઓ સામે ઝઝૂમે છે લડે છે સામી લડત આપી એ ઝઝૂમી એટલે કે એનો મુશ્કેલીનો સામનો કરવા તેને પ્રયત્ન કર્યો પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી પરંતુ તે કેવી હતી એકલી અને અસહાય હતી તેથી તે બદમાશોએ તેને ટ્રેનની બહાર નીચે ફેંકી દીધી એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ હવે એ જ સમયનું દુર્ભાગ્ય એટલે કે તેનું કમનસીબ હતું અને એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડી નાખ્યું એટલે કે એનું ઉજળું ભવિષ્ય ભાવિ એટલે કે ભવિષ્ય ઉજ્જવળ એનું ઉજળું ભવિષ્ય હતું તે ભાવિને કચડતી ગઈ અને અરુણિમાનો ડાબો પગ જે હતો તે ટ્રેન નીચે કપાઈ ગયો ટ્રેન એના પગમાંથી પસાર થઈ જાય છે અને પગ કપાઈ જાય છે લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે પાડતી રહી પણ કોઈ તેની મદદે આવ્યું નહીં લોહી લુહાણ પગ હતો પગ કપાઈ ગયો હતો અને તે ટ્રેક ઉપર પડી રહી ટ્રેકનો જે પાટા છે તેના પર પરંતુ કોઈ તેને સહાય મદદે આવ્યું નહીં રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી રાત્રિનો ઘોર અંધકાર હવે તેમાં 7 કલાક સુધી તે પડી રહી ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફર્યું નહીં એ રાત્રે પડી પડી ટ્રેન ગંદી હતી 49 ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ પરંતુ આ તેનો કસોટી કાળ હતો એટલે કે મુશ્કેલીનો સમય હતો એટલે તેના મદદે કોઈ ફર્યું નહીં માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માનવા મંદર હોય કેવી કરુણ પરિસ્થિતિ કે તેનો પગ કપાયેલો હતો તે કપાયેલા પગની મિજબાણી એટલે કે ઉજાણી પણ માની રહ્યું હતું ઉંદરો તેની આંખે એને શરીરે એ કપાયેલું કે બધું જોઈ રહી હતી એટલે એને વેદના હતી પરંતુ 49 ટ્રેન પસાર થઈ હોવા છતાં કોઈ તેની મદદે આવ્યું નહીં આવ્યું તો માત્ર પણ ઉંદરો તે પણ તેના માંસની મિજબાણી માનવા એટલે કે ઉજાણી માનવા અરુણિમાનો ડાબો પગ ચામડી પર લટકતો હતો અરુણિમાનો જે ડાબો પગ જે પગ ચરણ જે હોય છે તે ચામડી ભેર એટલે કે લટકતી ફક્ત ચામડીના આધાર પર જ લટકતો હતો જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા કે જમણા પગ જે હતો તેના હાડકાના ટુકડા થઈ ગયા હતા એની કરોડરજ્જુમાં તિરાડો પડી ગઈ હતી એની જે પાછળનો જે કરોડ પાસાનો ભાગ છે એમાં કરોડરજ્જુ પર તિરાડ એટલે કે તડ પડી ગઈ હતી તે ચીસો પાડતી હતી સહન કરતી રડતી પડી રહી સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાય અને ત્યાંથી તાત્કાલિક ઓપરેશન પછી એને એમ્સ દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી કે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને તાત્કાલિક એટલે કે ત્યાં તરત જ ઓપરેશન અને એમ્સની દિલ્હી હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યાંની લાંબી સારવાર પછી તેને થોડી સ્વસ્થતા મેળવી અને ત્યારે તેને સમાચાર પત્રમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે તે કૂદી પણ
પ્રદર્શન એટલે કે જરૂરી એટલે કે આવશ્યક આવશ્યક